હેલો મિત્રો આપનું સ્વાગત છે સીએન લર્ન ચેનલમાં મારું નામ છે વાડે નિતિન મારી ચેનલનું નામ છે એજ્યુકેશન હબ આવનાર તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આપને ખૂબ જ ઉપયોગી થઈ શકે તેવા કોમ્પ્યુટરનો મહત્ત્વનો ટોપિક એટલે કે એમએસ વર્લ્ડ તેના આજે હું કુલ સો પ્રશ્નો તમારી સમક્ષ રજૂ કરવાનો છું જે એમસીક્યુ રૂપે છે અને આ તમામ પ્રશ્નો આપણે પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે મિત્રો એવી મને આશા છે જો તમને મારો આ વિડીયો ગમે તો પ્લીઝ મારા વિડિયોને લાઈક શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા માટે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે જેમાં લખેલું છે પ્લીઝ સબસ્ક્રાઈબ એજ્યુકેશન હબ આ લિંક પર તમે ક્લિક કરશો એટલે અહીં આવું પેજ ખુલશે જેનું નામ છે એજ્યુકેશન હબ અમારી ચેનલનું પેજ છે મિત્રો આ પેજ ખુલે એટલે તમારી સબસ્ક્રાઈબ ચેનલ પર ક્લિક કરવાનું છે અને બાજુમાં રહેલ બે લાયકન દબાવજો મિત્રો જેથી કરીને એજ્યુકેશનને લગતા તમામ વિડીયો સૌપ્રથમ પ્રથમ આપણા સુધી પહોંચી શકે સબસ્ક્રાઈબ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો જોઈએ પ્રશ્ન પહેલો એમએસવર્ડમાં તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે તે છે ડોટ ડીઓ સી રૂલર બારની નીચે જોવા મળતી વિન્ડો કયા નામથી ઓળખાય છે તે છે ડોક્યુમેન્ટ વિન્ડો લખેલ લખાણની ઉપર જ નવું લખાણ લખવામાં આવે તેને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે તે છે ઓવરરાઇટ માઉસ બટન કેટલી વાર ક્લિક કરવાથી આખો ફકરો સિલેક્ટ થઈ જાય છે તે છે ત્રણ વખત એમએસવર્ડમાં ટેબલમાં રહેલ આડી હરોળને શું કહેવામાં આવે છે તે છે રો એમએસવર્ડમાં ટેબલમાં રહેલ ઊભી હરોળને શું કહેવામાં આવે છે તે છે કોલમ એમએસવર્ડમાં શરૂઆતના એટલે કે સ્ક્રીન ભાગની નીચેના પૈકી શું હોતું નથી તે છે ટાસ્ક બાર એમએસવર્ડમાં નવી ફાઇલ ખોલવા માટે કઈ શોટકી વપરાય છે તે છે કંટ્રોલ પ્લસ એન એમેસવર્ડમાં પેજ સેટઅપ વિકલ્પની મદદથી માર્જિન સેટ કરી શકાય છે ઓરિયન્શન નક્કી કરી શકાય છે હેડર અને ફૂટર પણ સેટ કરી શકાય છે એટલે કે ઉપરના તમામ વિકલ્પો શક્ય છે એમએસવર્ડની બહાર નીકળવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે તે છે અલ્ટર પ્લસ એફ ફોર એક કરતાં વધુ ઈમેજ ધરાવતી વર્લ્ડ ફાઇલમાં કોઈ ચોક્કસ પેજ ઉપર જવા માટેનું ગો ટુ કમાન્ડ કયા મેનુમાં જોવા મળે છે તે છે એડિટ મેનુમાં ટેક્સ્ટને ફોર્મેટ કરવાના જુદા જુદા શોર્ટકટ બટન કયા બારમાં જોવા મળે છે તે છે ફોર્મેટ બારમાં ફાઇલને સંગ્રહ એટલે કે સેવ કરવાની શોર્ટકટ કી કઈ છે તે છે કંટ્રોલ પ્લસ એસ રુલરમાં ટેબ કેટલા પ્રકારના આપી શકાય છે તે છે પાંચ પ્રકારના એમએસવર્ડના શરૂઆતના સ્ક્રીન સૌથી ઉપર એક હોરિઝોન્ટલ બાર જોવા મળે છે તે તે છે ટાઇટલ બાર છે એમએસ વડ એ કયા સોફ્ટવેરનો એક ભાગ છે તે છે એમએસ ઓફિસ એમએસવર્ડમાં બધા જ મેનુ કયા ભાગમાં આવેલા હોય છે તે છે મેનુ બારમાં એમએસવડમાં કંટ્રોલ બટનના કેટલા સેટ આવેલા હોય છે તે છે બે સેટ એમએસવર્ડમાં ફાઇલ સંબંધિત તમામ પ્રક્રિયાઓ કરવામાં કમાન્ડ્સ કયા મેનુમાં હોય છે તે છે ફાઇલ મેનુમાં એમએસવર્ડમાં ડોક્યુમેન્ટમાં સુધારા વધારા એટલે કે એડિટિંગ માટેના જરૂરી કમાન્ડ કયા મેનુમાં હોય છે તે છે એડિટ મેનુમાં ડોક્યુમેન્ટમાં હાંસિયાની ગોઠવણી નક્કી કરવા માટે શનો ઉપયોગ થાય છે તે છે રૂરલ બારનો એમએસવર્ડના પ્રથમ સ્ક્રીનની છેલ્લી લાઈન કયા નામે ઓળખાય છે તે છે સ્ટેટસ બાર એમએસવર્ડમાં પાના નંબર કરસરનું હાલનું સ્થાન વગેરે પ્રથમ સ્ક્રીનમાં કયા ભાગમાં જોવા મળે છે તે છે સ્ટેટસ ફાર્મ એમએસ વડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી માટે કઈ કીનો ઉપયોગ થાય છે તે છે એફ સેવન એમએસ વડમાં ફકરાનું સ્વરૂપ અને તેના ઢાંચાને જુદી જુદી કેટલી રીતે ગોઠવી શકાય છે તે છે ચાર રીતે એમએસ વડમાં ટાઈપ કરેલી માહિતીમાં ઈચ્છા પ્રમાણે જરૂરી સુધારા વધારા કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તે છે એડિટિંગ એમએસ વડમાં મેનુ બારમાં સામાન્ય રીતે કુલ કેટલા મેનુ હોય છે તે છે નવ મેનુ એમએસ વર્ડમાં મેનુ બારના મેનુને કાર્યરત એટલે કે એક્ટિવ કરવા માટે અન્ડરલાઇનવાળા શબ્દ સાથે કઈ કી દબાવવામાં આવે છે તે છે અલ્ટર એમએસ વર્લ્ડમાં પ્રોગ્રામ કઈ કંપનીએ બનાવ્યો છે તે છે માઇક્રોસોફ્ટ કોર્પોરેશને વર્લ્ડમાં નવી ફાઇલ ખોલવામાં આવે ત્યારે તેનું ડિફોલ્ટ ફાઇલ નામ શું હોય છે તે છે ડોક્યુમેન્ટ વન વેબપેજ તરીકે સેવ કરેલ ફાઇલ ક્યાં ખૂલે છે તે છે ઇન્ટરનેટ બ્રાઉઝરમાં તૈયાર કરેલ એક્ટિવ વિન્ડોની ફાઇલને કાગળ પર છાપવા માટે કઈ શોટકી વપરાય છે કંટ્રોલ પી છેલ્લે જે કાર્ય કરેલ છે તેની અસર નાબૂદ કરવા માટે કયો કમાન્ડ વપરાય છેલ્લે જે કાર્ય કરેલ છે તેની અસર નાબૂદ કરવા માટે કયો કમાન્ડ વપરાય છે તે છે અંડુ એમએસ વર્ડમાં કેટલા પ્રકારના વ્યૂ જોવા મળે છે તે છે ચાર પ્રકારના નોર્મલ વ્યૂમાં કયા પ્રકારનું રૂરલ બાર જોવા મળે છે તે છે ઓરિઝોન્ટલ એટલે કે આડું એમએસવર્ડમાં ગોટુ માટે કઈ શોર્ટકટકી વપરાય છે એફ ફાઈ અથવા કંટ્રોલ જી કોઈ ચોક્કસ શબ્દને બદલે બીજા શબ્દ બદલવા માટે કઈ શોર્ટ કી વપરાય છે કંટ્રોલ એચ ટાઈપ કરેલ બધી જ ટેક્સ્ટને એકસાથે સિલેક્ટ કરવા માટે કયો કમાન્ડ વપરાય છે કંટ્રોલ એ ડોક્યુમેન્ટમાં હેડર અને ફૂટર કયા મોડમાં જોવા મળે છે તે છે પ્રિન્ટ લેઆઉટમાં હેડર અને ફૂડરમાં ડોક્યુમેન્ટ કેટલા ભાગમાં વહેંચાય છે તે છે ત્રણ ભાગમાં એમએસ વર્ડના સ્ક્રીન દેખાતી ફાઇલ કેટલા ટકા સુધી ઝૂમ કરી શકાય છે તે છે દસથી પાંચસો ટકા સુધી ઓટોટેક્સ માટે કઈ શોટ કી વપરાય છે અલ્ટર એફ થ્રી આર પૂરું નામ શું છે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ જો મિત્રો તમને મારો વિડીયો ગમે તો પ્લીઝ મારા વિડીયોને લાઇક શેર કરજો અને મારી ચેનલ એજ્યુકેશન હબને જરૂર સબ્સ્ક્રાઇબ કરજો જે નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે મિત્રો માઉસની મદદથી આખો ફકરો સિલેક્ટ કરવા માટે માઉસને કેટલી વખત એકસાથે ક્લિક કરવું પડે છે તે છે ત્રણ વખત એમએસવર્ડમાં ફૂટનોટ અને કેપ્શન વિકલ્પ કયા મેનુમાં જોવા મળે છે ઇન્સર્ટ મેનુમાં એમએસવર્ડમાં ફાઇલમાં બે કોલમ્સમાં માહિતી ટાઈપ કરવા માટે કયા મેનુની મદદ લેવી પડે છે તે છે ઇન્સર્ટ મેનુ એમએસ વર્ડમાં મેઇલમર્જ કરવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે તે છે ટૂલ્સ મેનુ નીચેના પૈકી કયો શબ્દ મર્જ પ્રક્રિયામાં જોવા મળે છે તે છે ડેટા ફિલ્ડ વર્ડ ટુ ટુ થાઉઝન્ડ થ્રી એપ્લિકેશનમાં ખાલી જગ્યા મેનુ આવેલા હોય છે તે છે ત્રણ વર્ડ એપ્લિકેશનમાં સૌથી છેલ્લે આવેલ લાઈનને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તે છે સ્ટેટસ બાર વર્લ્ડ એપ્લિકેશનમાં નવી ફાઇલ ખોલવા માટે ખાલી જગ્યા શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે કંટ્રોલ પ્લસ એન વર્લ્ડમાં ખુલ્લી ફાઇલનું પ્રિન્ટ લેવા માટે ખાલી જગ્યા ટોલ બારનો ઉપયોગ કરવામાં આવે છે તે છે સ્ટાન્ડર્ડ ટૂલ બાર નીચેનામાંથી કયા કંટ્રોલ્સનો સમાવેશ ડાયલોગ બોક્સમાં થતો નથી લંબચોરસ બોક્સિસ વર્ડમાં તૈયાર કરેલ ફાઇલને આઉટ લેતા પહેલાં પેજ લેઆઉટ કેવો લાગે છે તે જોવા માટે ખાલી જગ્યા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે તે છે પ્રિન્ટ રિવ્યૂ વર્ડમાં છેલ્લે કરેલ ફેરફાર દૂર કરવા માટે ખાલી જગ્યા ઓપ્શનનો ઉપયોગ થાય છે તે છે અંડુ વર્ડમાં સ્પેલ ચેક કરવા માટે ખાલી જગ્યા ફંક્શન કીનો ઉપયોગ થાય છે તે છે એફ સેવન હાઈપર વિકલ્પનો ઉપયોગ માટે મોટે ભાગે ક્યાં વધુ જોવા મળે છે તે છે વેબ પેજમાં ચાલુ પેરેગ્રાફ એટલે કે કરંટ પેરેગ્રાફનો પ્રથમ અક્ષર ડ્રોપ કેપિટલ આપવા કયો કમાન્ડ વપરાય છે તે છે ડ્રોપ કેપ ડોક્યુમેન્ટને પ્રોટેક્ટ કરવા માટેનો કમાન્ડ કયા મેનુમાં હોય છે તે છે ટૂલ્સ મેનુમાં કયા કમાન્ડની મદદથી ડોક્યુમેન્ટમાં ચોક્કસ પેરાગ્રાફ શબ્દ અક્ષર પેજ તથા લાઇન વગેરેની સંખ્યા જાણી શકાય છે તે છે વર્ડ કાઉન્ટ માઇક્રો રન કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે અલ્ટર પ્લસ એફેક્ટ ઓટો વિકલ્પમાં વધુમાં વધુ કેટલી મિનિટનો સમય આપી શકાય છે તે છે એકસો વીસ મિનિટ ડોક્યુમેન્ટમાં રહેલ ટેબલના બે કે તેથી વધુ સેલ એટલે કે ખાનાને ભેગા કરવા માટે કયો કમાન્ડ વપરાય છે તે છે મર્જ સેલ ટેબલના અલગ અલગ ભાગ પાડવા માટે કયો કમાન્ડ વપરાય છે તે છે સ્પ્લિટ ટેબલ ટેબલ મેન્યૂ ચાલુ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે તે છે અલ્ટર પ્લસ એ કંટ્રોલ પ્લસ ડી કમાન્ડથી એમએસ વર્ડમાં ફો કન્ટ્રોલ પ્લસ ડી કમાન્ડથી એમએસ વર્ડમાં ફોન્ટ ખુલે છે એમએસ એક્સલમાં ડાઉન ફિલ કોપી થાય છે આ ઉપરના બંને સાચા છે એ અને બી પેસ્ટ સ્પેશિયલ કરવા માટે કયા મેનુમાં જવું પડે છે તે છે એડિટ મેનુમાં પેજ સેટઅપ ઓપ્શનમાં કેટલા વિકલ્પ હોય છે તે છે ચાર આઈ એમ પૂરું નામ શું છે ઇનપુટ મેથડ એડિટર વર્ડમાં લખેલ લખાણના ફોન્ટ નાના કરવા માટે ખાલી જગ્યા શોર્ટકટ કી વપરાય છે શિફ્ટ પ્લસ કન્ટ્રોલ વર્ડ એપ્લિકેશનમાં પેપર સાઇઝ બદલવા માટે ખાલી જગ્યા ઓપ્શનનો ઉપયોગ થાય છે તે છે પેજ સેટઅપ વર્ડમાં બનાવેલ ફાઇલમાં કુલ કેટલા શબ્દો છે કેટલી લાઇન છે કેટલા પેરેગ્રાફ છે તે વિગતો જાણવા માટે ખાલી જગ્યા કમાન્ડનો ઉપયોગ થાય છે તે છે વર્ડ કાઉન્ટ વર્લ્ડ એપ્લિકેશનમાં નવું પેજ દાખલ કરવા માટે ખાલી જગ્યા શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે તે છે કંટ્રોલ પ્લસ એન્ટર કી વર્લ્ડ એપ્લિકેશનમાં લખાણ લખી લીધા બાદ અલાઇનમેન્ટ કરવા માટે ખાલી જગ્યા ઓપ્શનની મદદ લેવી પડે છે તે છે પેરેગ્રાફ વર્ડ એપ્લિકેશનમાં ટેબલ બનાવ્યા બાદ તેમાં રહેલ માહિતીને શોર્ટિંગ કરવા માટે ખાલી જગ્યા ઓપ્શનનો ઉપયોગ થાય છે તે છે શોર્ટ વર્લ્ડ એપ્લિકેશનમાં લખેલ લખાણની વચ્ચે કોઈ લખાણ લખવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે તે છે ટેક્સ્ટ વર્લ્ડ એપ્લિકેશનમાં પિક્ચર દાખલ કરવા માટે ખાલી જગ્યા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે તે છે ક્લિપ આર્ટ વર્લ્ડ એપ્લિકેશનમાં બોર્ડર બનાવવા માટે ઉપયોગમાં આવતું બોર્ડર ટૂલ ખાલી જગ્યા ટૂલ બારમાં જોવા મળે છે તે છે ફોર્મેટ ટૂલ બારમાં વર્લ્ડ એપ્લિકેશનમાં એફ થ્રી ફંક્શન કીનો ઉપયોગ ખાલી જગ્યા ઓપ્શન માટે કરવામાં આવે છે તે છે ઓટોટેક્સ્ટ વર્લ્ડ એપ્લિકેશનમાં અલગ અલગ શેપમાં લખાતા શબ્દો ખાલી જગ્યા ઓપ્શનની મદદથી લેવાય છે તે છે વર્ડ આર્ટ વર્ડ એપ્લિકેશનમાં બે લાઇન વચ્ચેનું અંતર વધારવા ઘટાડવા માટે ખાલી જગ્યા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે તે છે પેરેગ્રાફ વર્ડ એપ્લિકેશનમાં દરેક પેજ ઉપર પેજ નંબર લખાઈને આવે તે માટે ખાલી જગ્યા ઓપ્શનનો ઉપયોગ થાય છે હેડર અને ફૂટર વર્ડ એપ્લિકેશનમાં ફાઇન્ડ ઓપ્શનનો સમાવેશ કયા મેનુમાં કરવામાં આવે છે તે છે એડિટમાં વર્લ્ડ એપ્લિકેશનમાં કટ કોપી ઓપ્શન કયા મેનુમાં આપેલ હોય છે તે છે એડિટ મેન્યુમાં વર્લ્ડ એપ્લિકેશનમાં ઉપયોગમાં લેવાતા ડાયલોગ બોક્સ મુખ્યત્વે કેટલા પ્રકારના કંટ્રોલ્સનો સમૂહ છે તે છે પાંચ વર્ડ એપ્લિકેશનમાં ડિલીટકીની મદદથી ઇન્સ્ટર્ટેશન પોઈન્ટની કઈ બાજુનું લખાણ ભૂસી શકાય છે તે છે જમણી બાજુ વર્ડ એપ્લિકેશનમાં બનાવેલી ફાઇલને સેવ કરવા માટે ખાલી જગ્યા શોટકટ કીનો ઉપયોગ થાય છે કંટ્રોલ પ્લસ એસ વર્ડની કઈ કોઈ પણ ફાઇલને માઉસની મદદથી ખોલવી હોય તો કેટલી વાર માઉસને ક્લિક કરવું પડે છે તે છે બે વાર વર્ડ એપ્લિકેશનમાં ડ્રેક અને ડ્રોપ પદ્ધતિની પસંદ કરેલ લખાણને ખસેડતી વખતે કઈ કી દબાવી રાખવી જરૂરી બને છે તે છે કંટ્રોલ કી વર્ડ એપ્લિકેશનમાં ઓપન ફાઇલમાં ડોક્યુમેન્ટ્સની શરૂઆતમાં પહોંચવા કઈ કીનો ઉપયોગ કરવો પડે છે તે છે કંટ્રોલ પ્લસ હોમ વર્ડ એપ્લિકેશનમાં લાલ રંગની લાઇનવાળા શબ્દ પર માઉસનું જમણું બટન દબાવતા કયા શબ્દની યાદી બનાવ બતાવવું શોર્ટકટ મેનુ બતાવે છે તે છે સાચા ખાલી જગ્યા એ માઉસના જમણા બટનની શોર્ટકટ જેવો કમાન્ડ છે તે છે સ્માર્ટ ટેક્સ વર્ડ એપ્લિકેશનમાં સ્પેશિયલ ફોન્ટ ફોર્મેટિંગ ઇફેક્ટ કયા ઓપ્શનમાં જોવા મળે છે તે છે ફોન્ટ વર્ડ એપ્લિકેશનમાં અલાઇનમેન્ટ સેટ કરવા માટે કયા ઓપ્શનમાં જવું પડે છે તે છે પેરેગ્રાફ વર્ડ એપ્લિકેશનમાં ડોક્યુમેન્ટને પ્રિન્ટ કરવા માટે કેટલા પ્રકારના ઓરિયન્ટ હોય છે તે છે બે વર્ડ એપ્લિકેશનમાં બ્રેક ઓપ્શન મૂકવાનો હેતુ શું હોય છે તે છે અલગ કરવા જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મારા વિડિયોને લાઇક શેર કરજો અને મારી ચેનલ જે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે લિંક તેના પર ક્લિક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આ વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ